વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે વરામાં એટલે કે જમણવારમાં હોય એવું રીંગણ બટાકાના શાકની રેસીપી શેર કરવાની છું, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આ શાક આપણે પ્રેશર કુકરમાં નથી બનાવવાનું, ડાયરેક્ટ કઢાઈમાં બનાવવાનું હોય છે. તો આ શાક તમે બનાવીને જરૂર ટ્રાય કરજો. તો સામગ્રી જોઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે રીંગણ અને બટાકાને કાપીને તૈયાર કરી દેવાના છે. તો અત્યારે મેં 100 ગ્રામ રીંગણ લીધા છે, આ રીતે કાળા રીંગણ લીધા છે. રીંગણને મેં ધોઈ અને આ રીતે મોટા ટુકડામાં કાપી અને પાણીમાં લઈ લીધા છે, જેથી કાળા ના પડે. અને મેં 100 ગ્રામ રીંગણ લીધા છે. 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને એને પણ મેં સરસ રીતે ધોઈ અને છાસ સાથે આ રીતે મોટા ટુકડામાં કાપી લેવાના છે. હંમેશા જમણવારમાં શાકભાજી આ રીતે મોટા ટુકડામાં જ હોય, તો રીંગણ અને બટાકા જ્યારે આપણે કાપીએ ત્યારે સાઇઝ થોડી મોટી જ રાખવાની અને આ રીતે પાણીમાં ફલાડીને રાખવાના, જેથી કાળા ના પડે. એક નાનું ટામેટું લીધું છે, એને પણ મેં આ રીતે કાપી લીધું છે. 2 ટેબલ સ્પૂન જેટલી કોથમીર લીધી છે. વઘારમાં મૂકવા માટે આપણે રાઈ અને જીરું બંનેનો ઉપયોગ કરવાનો છે. તો 1/2 ટીસ્પૂન રાઈ અને જીરું લીધા છે અને થોડી મેં મેથીના દાણા લીધા છે. મેથીના દાણાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. થોડી હિંગ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. 1 ટેબલ સ્પૂન દાણા જીરું પાવડર લીધું છે. 1 ટેબલ સ્પૂન કરતાં થોડુંક વધારે લાલ મરચું પાવડર લીધું છે. થોડા ખડા મસાલા લઈશું, તો 1 સૂકું લાલ મરચું, 2 નાના તજના ટુકડા અને 2 લવિંગ લીધા છે, જે વઘારમાં મૂકીશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે. 1 ટીસ્પૂન ગોળ લીધો છે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન મેં આમલી લીધી છે. આમલીને મેં ધોઈ અને 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને લીધી છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. તો કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે. એમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું છે. તેલ ગરમ થાય પછી રાઈ અને જીરું અને સાથે મેથીના દાણા ઉમેરી દેવાના છે. બધું સરસ સાંતળવાના છે. મેથીના દાણા એકદમ સરસ રીતે શેકાઈ જવા જોઈએ, નહીતર કાચા હશે તો ટેસ્ટ સારો નહીં આવે. તો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે, તો મેથીના દાણા સરસ સંતળાઈ ગયા છે. તો હવે આપણે લાલ મરચું જે સૂકું લીધું છે એ અને તજ લવિંગ ઉમેરી દઈશું. હિંગ પણ ઉમેરી દઈશું અને સાથે બારીક કાપેલું ટામેટું ઉમેરી દઈશું. મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું, જેથી જલ્દીથી ચડી જાય. તો આ રીતે મીઠું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2-1 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. તો ટામેટા હજી એકદમ સોફ્ટ નથી થયા. એક વખત મિક્સ કરી દઈશું અને હજી 1-2 મિનિટ માટે હું ઢાંકી અને એને ચડવા દઈશ, જેથી ટામેટા સરસ સોફ્ટ થઈ જાય. તો 1 મિનિટ પછી ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં રીંગણ અને બટાકા જે કાપીને પાણીમાં પલાળીને રાખ્યા છે એ ઉમેરવાના છે. પરંતુ એની પહેલાં આપણે વઘારમાં થોડી હળદર પાવડર ઉમેરીશું, જેથી શાકનો કલર સરસ આવે. તો હળદર ઉમેર્યા પછી સરસ મિક્સ કરી દીધું છે અને હવે આપણે આ રીતે રીંગણ અને બટાકા ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો, રીંગણના મેં થોડા મોટા ટુકડા કર્યા છે અને બટાકાને પણ છાલ સાથે મોટા ટુકડામાં કાપ્યા છે. હવે બટાકા પણ આપણે આ રીતે ઉમેરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી દેવાનું છે અને સરસ મિક્સ કરી અને આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. આ શાક આ રીતે કઢાઈમાં જ બનાવવાનું, અથવા તો રસોઈયા લોકો તો તપેલામાં બનાવતા હોય છે, પરંતુ આપણે ઓછી માત્રા હોય એટલે આપણે એને કઢાઈમાં બનાવવાનું. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે સરસ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 6-7 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. 6-7 મિનિટ થઈ ગઈ છે. એક વખત આપણે હલાવી દઈશું. તમે જોઈ શકો છો પાણી બળી ગયું છે, પરંતુ આ શાક આપણે રસાવાળું જ બનાવવાનું છે. બટાકા હજી ચડ્યા નથી. આ શાકને થતાં લગભગ 15-20 મિનિટ થશે. તો હવે આપણે એમાં મસાલા પણ ઉમેરી દઈશું, જેથી રીંગણ અને બટાકામાં મસાલાનો ટેસ્ટ સરસ બેસી જાય. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો બધું જ ઉમેરી દઈશું. ગોળ અને આમલે આપણે છેલ્લે ઉમેરવાના છે. થોડુંક પાણી ઉમેરી દઈશું. એક વખત મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને 5-6 મિનિટ માટે ચડવા દઈશું. ફરીથી ધીમા ગેસે આપણે શાકને 5-6 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો 5-6 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું.
બટાકા ચડ્યા છે કે નહીં. તમે જોઈ શકો છો ખાસું એવું પાણી બળી ગયું છે, બટાકામાં હજી થોડી કચાશ છે અને તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવી ગયો છે. તો હજી આપણે એને 4-5 મિનિટ માટે ચડવા દઈશું, પરંતુ પાણી ઓછું છે તો 1/4 કપ જેટલું હું પાણી ઉમેરી દઈશ અને ફરીથી ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. તો 4-5 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. શાક સરસ ચડી ગયું છે, બટાકા એકદમ સરસ ચડી ગયા છે અને રસો પણ ખૂબ ઘટ થઈ ગયો છે. તો હવે આપણે જે આમલી લીધી હતી એને પલાળીને રાખી હતી, એનું પાણી મેં ગાળીને લઈ લીધું છે અને સાથે ગોળ પણ લઈ લીધો છે. અને હવે ગોળ અને આમલી ઉમેર્યા પછી આપણે ધીમા ગેસે 4-5 મિનિટ માટે એને ખુલ્લું જ ચડવા દઈશું. સાથે બારીક કાપેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે જેથી સરસ રીતે એની ફ્લેવર બેસી જાય. તો 4-5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો રસો પણ એકદમ સરસ ઘટ્ટ બન્યો છે. આ શાક તમે રોટલી સાથે, ભાખરી સાથે અને ખીચડી સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મેં ગેસ બંધ કરી અને એને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો, આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ખીચડી સાથે તો ખૂબ જ સરસ લાગે છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ધન્યવાદ.